જય સ્વામિનારાયણ. ભાવનગરમાં અક્ષરાનંદ સ્વામી આવ્યા, અરે આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી રોકાયા. પણ હવે ભાવનગરના હરિભક્તો કોઈ રીતે એમને જવા નાખે, સ્વામીને રોકી જ રાખે. તે આવી રીતે 3 મહિના થઈ ગયા, પણ કોઈ ને કોઈ બસ ગમે તે રીતે હરિભક્તો પગ પકડી લે, ના મા બાપ તમે રહ્યો તમે રહ્યો. અને સ્વામી પછી એટલો બધો પ્રેમ રાખે, હા જ પાડે નહીં, અને સ્વામીને જવાય નહીં. અને સ્વામીને ગોપીનાથજી મહારાજને ગરડો અને લીંબ વૃક્ષ અને એ બધું લક્ષ્મી વાળીને બધું સાંભળ્યું. હવે એને એમ થાય કે મને તાવા દે, પણ હા પાડે નહીં. એમાં મંદિરે બેઠા છે, ત્યાં ગીધુભાઈ કરીને એક હરિભગત આવ્યા, સ્વામીને પગે લાગ. સ્વામી હા મારે તમને રસોઈ દેવી છે. તો જો કીધું અમે કઈ એમ કરીને તો તારી અમે 1000 રસોઈ માનશું. અને બોલો ને સ્વામી, તારી પાસે બળદગાડું છે, એ એકો રાખતા, એક બળદ જોડે અને એકો કહેવાય, અને એનાથી પેલી ભાડા મજૂરી કરે, કોઈના જે કંઈ વસ્તુ હોય લાઈ મૂકે એમાંથી એને પાઈ પૈસો મળે એનું એ કામ કરતા. તો એ તારી પાસે બળદગાડું છે, એ બળદગાડામાં અમને તું ગઢડા મૂકી જા, એટલે તારી 1000 રસોઈ માનું. પણ જો કોઈ હા પાડતું નથી, હરિભક્તો કોઈ જવા નથી દેતા, એટલે તને ખાનગીમાં કહું છું, બધા સૂતા હોય ને ત્યારે વહેલો 4 વાગ્યા તૈયાર થઈને આવજે. એટલે સૂતા હોય એ જ વખતે અમે વહેલા ઉઠીને તૈયાર થઈને 4 વાગ્યા પણ પૂજા સામાન મૂકી અને આપણે ભાવનગરની બહાર નીકળી જવું છે. એટલે પછી ભલે હરિભક્તો ગોતે, બાકી હવે હું થાક્યો છું અહીં રહેવામાં, અને ભલે મા બાપ કોઈને ખબર ન પડવા દો, અને તમે રાજી, 4 વાગે આવી જાય છે સેવક, બસ પેલો વહેલો 3 વાગે ઉઠી પૂજાપાઠ કરી નાહી ધોઈ તૈયાર થઈ બળદગાડું લઈ ફહળ ન થાય એમ આવી અને સ્વામીને મંદિરમાં જગ્યા કીધું, લ્યો આવી ગયું. પોટલા મૂકીને સાથે બીજા 2-3 બ્રહ્મચારી હશે, બધા 2-3 જણા એકામાં ગોઠવાણા અને બળદગાડું ચલાવીને ધીમે ધીમે ગીધુભાઈ નીકળી ગયા. હાલતા 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 બપોરા પડ્યા, આંબલા ગામ આવ્યું. એટલે સ્વામી કહેલા કીધું, આ આંબાવાડિયું છે, અહીં બળદગાડું રાખ, આ સામે પાણી છે, ત્યાં પાણી પીવડાય બળદને. અને આ ગામમાં એક બ્રાહ્મણ હરિભગત છે, તે એ ઘણીવાર મને કહેતો હોય છે, તું એને જઈને કહે કે સ્વામી આવ્યા છે, તો એ સીધું સામાન અહીંયા લાવે તો આપણે ઠાકોરજીના થાળ કરીએ અહીંયા, અને જમીન પછી પ્રસાદ લઈને ગરડા હાલ્યા જાય. ગીધુભાઈ કેમ, ના મા બાપો, મેં નહોતું તમને કીધું કે મારે રસોઈ દેવી છે, હું તો ગરીબ માણસ છું, પણ તોય બળદગાડા નીચે એક ડેકી જેવું હોય બે વ્હીલની વચ્ચે, એમાં એણે બધો સામાન અને વાસણ સહિત બધું એમાં મૂકી રાખ્યું, તે લોટ, અડદની દાળ, મીઠું મરચું, મસાલો અને છાશ છે નાની દોણીમાં, એ બધું એમાં ભરી રાખ્યું. એક સ્વામી હું બધું સાથે લાવ્યો છું, મારે તમને જમાડવા છે, માટે અહીં મંગાળા માંડો અને લ્યો આ સીધું સામાન. સ્વામી કે માળા તો વાસણ સહિત લાવ્યો છો એલા? હા સ્વામી, મારે જમાડવા છે. મેં કીધું ને હું ભલે સામાન્ય છે, પણ મારે આ મારું પહોંચ છે, તમે જમો. સરસ મજાનો અડદની દાળ, બાજરાના રોટલા બધું બનાવ્યું, ઠાકોરજીને થાળ કર્યા, જમાડ્યા. થોડી વાર બેઠા એટલે સ્વામીએ પૂછ્યું, કીધું તારો વ્યવહાર કેમ છે? વ્યવહાર સ્વામી આ રસોઈ જેવો, આમાં કંઈ ઘી છે, આમાં મિષ્ટાન છે, આમાં બીજા મસાલા છે કાંઈ, મા બાપ તો નહીતર ન હોય ચૂરમાને લાડુ ન બનાવડાવું, એટલે બસ આ એકો ચલાવું. 15 જણનું કુટુંબ છે, અમે 3 ભાઈઓ, એનો બધો પરિવાર ભેળો, એનું બધું પૂરું કરવાનું, સાંજ પડે ત્યારે માંડ પાય પૈસો મળે, એમાંથી 15 જણનું કુટુંબનો નિભાવ થાય. રોટલાનો આમ વાંધો નહીં મા બાપ, પણ કોઈ હાજો માંદું થાય, કોઈ વ્યવહાર પ્રસંગે કોઈના લગ્નમાં જવાનું, અમારે ઘેરે કોઈ મહેમાનો આવે, એટલે મારા વ્યવહારની હંકળાશ તો ઘણી. એમ સ્વામી કહેલા, તે અમારી આટલી સેવા કરી, આજ મજૂરી પડી મેલીને અમારી મજૂરી કરી, જા કીધું કીધું આજથી તારું દારિદ્ર દરિયાને પાર ગયું, જા, અને નાતમાં તને પૂછીને કામ થાય ને એવો શેઠિયો થાય, જા. જો આ શેરડીનો મજૂરી કર્યો, શેરડીનો મજૂર થયો, બોરડીના મજૂરીમાં કાંઈ આ ન થાય બાપા, જા કીધું. પણ મા બાપ કીધું, ભાઈ કે મા બાપ આ લોકનું તમે મને આપી દો એ તો ઠીક છે, પણ મારે મહારાજ તો મને તો ભગવાનને સંતોની દિવ્ય સેવા મળે. અરે કીધું, આ લોકમાં જલસા કર અને અંતકાળ આવે ત્યારે મહારાજને લઈને હું તને તેડવા આવું.
હવે કાંઈ બસ બસ મા બાપ બસ, મને ભૂલતા નહીં મહારાજ, મને ભૂલે નહીં, અને મને મહારાજની પાસે રાખજો, અને આ લોકને મહારાજ તમે હંકળાશ મટાડો. મટી જાણ તો કાલથી મટી જા, હવે આને પાવર ચડે પછી કંઈ બાકી રહે. ગીધુભાઈ મૂકી ગયા અમને, નીકળ્યા પાછા, આવ્યા ઘરે. ઘરે થોડા તકલીફ પડી હોય મજૂરી એક દિવસની ગઈ, બીજે દિવસે જ્યાં બળદગાડું લઈને એમની દુકાને જતા હોય ત્યાં જઈને ઊભા રહ્યા, તે પેલા શેઠ કે એ ગીધુ ક્યાં ઉભો ગયો હતો? મારા સાધુને મૂકવા હું ગરડા ગયો હતો. એમ તે હવે છે ને આ બળદગાડું મૂકી દે, એ કોઈને વેચી દે, તો હું શું કરું, હું શું કરું? આપણી દુકાનમાં બેસ, અહીંયા જે માલ સામાન આવે ને લઈ જાય ને, તારા જેવો સાચો માણસ કોઈ નહીં, માટે ધ્યાન રાખ, પૈસાનો થોડો સંભાળ, અને આવ્યા ગયા ને માલની ધ્યાન રાખ, મો માગ્યો તો ને પગાર જા. ગીધું ભાઈ કે સ્વામીએ કીધું તો મને કે કાલથી જ ગયું, વાત સાચી, આ બળદગાડું તો વેચી નાખ્યું. અને થડે બેસાઈ જા. ગીધુભાઈ માંડ્યા બધા કરિયાણાનો, ગોળનો, કપાસિયાનો, બાજરાનો, જુવારને જે કાંઈ મોટી દુકાન હતી એના ઉપર ધ્યાન રાખે, મો માગ્યા પૈસા આપે. થોડા દાડા આમ કર્યું ને ત્યાં પહેલાં શેઠ કે ગીધું આપણે આમ નથી કરવું, તો 25% ભાગ તારો દુકાનમાં, 25% રોકાણ વગર. અરે મા બાપ મારું, હા તારો 25% ભાગ, મારે કાંઈ મોટો વ્યવહાર નહીં, વસ્તાર નહીં, એકાદ છોકરો કેટલું ખાવું, દુનિયામાં મરી જવું, તારે જેવો સાચો માણસ 25% તાર. એમાં રાખ્યા, ધીમે ધીમે એનો ધંધો જામ્યો, પોતાનો સ્વતંત્ર ધંધો થયો. ગીધુમાંથી ગીરધર શેઠ ભાવનગરના થયા. નાયતમાં એની પેલા પાટલો પડે, એટલું જ નહીં ખૂબ ગોપીનાથજી મહારાજની સેવા કરી. આજે પણ ભાવનગર જાઓ તો ભાવનગર મંદિરમાં રઘુવીરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ એની ચાંદીના પતરામાં ઉપસાવીને મૂર્તિઓ જે છે એ મૂર્તિ આ ગીધુભાઈ શેઠે બનાવેલી છે. ઐતિહાસિક પ્રમાણ તમને આ. એટલે એણે ગઢપુરની ભાવનગરની સત્સંગમાં ખૂબ સેવા કરી અને ગીધુમાંથી ગીરધર શેઠ થઈ ગયા. જો આ શ્રીજીની, સંતોની, ભક્તિની આ મજૂરીનું પરિણામ, અને પેલા પરિણામ તમે જે જાણો એ, એટલે થોડીક મજૂરી કરી હોય